ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે જોવાના છીએ સાયન્સ એટલે કે વિજ્ઞાનની અંદર બોટની એક્ઝામ માટેના ખૂબ જ અગત્યના પ્રશ્નો. મિત્રો, વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 7 માંથી આ વખતે બોટની એક્ઝામ માટે કયા પ્રશ્નો અગત્યના છે એ આપણે જોઈશું, કે જે છેલ્લા 10 વર્ષમાં વધારે વાર પૂછાયેલા છે અને સાથે સાથે આ બોર્ડની એક્ઝામમાં કેટલા માર્ક્સના અને કેવા પ્રશ્નો પૂછાશે અને કેવા તૈયાર કરવા એના વિશે આપણે ચર્ચા કરવાના છે. મિત્રો, આ ચેપ્ટર એટલે કે જીવ વિજ્ઞાનનું ચેપ્ટર છે, ચેપ્ટર 7, નિયંત્રણ અને સંકલન. હવે આ જીવ વિજ્ઞાનનું જે ચેપ્ટર છે એ આપણા માટે એટલા માટે અગત્યનું બની જાય છે, કારણ કે એક તો ઈઝી છે, સરળ છે, અને સાથે સાથે આ ચેપ્ટરમાંથી આ વખતની બોર્ડની એક્ઝામમાં કુલ 5 માર્ક્સનું પૂછાશે. હવે 5 માર્ક્સ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય, કારણ કે એક તો ઈઝી છે, મજા આવે એવું ચેપ્ટર છે, અને 5માંથી 5 માર્ક ઈઝીલી મેળવી શકીએ એમ છીએ. તો મિત્રો, આ ચેપ્ટરમાંથી તમને એક ગુણના 2 પ્રશ્નો પૂછાશે, એટલે કે શોર્ટ ક્વેશ્ચન્સ જેને આપણે કહી શકીએ. સાથે સાથે 3 ગુણનો 1 પ્રશ્ન પૂછાશે જેમાં આકૃતિ હશે, બરોબર? એટલે કુલ કેટલા થાય? 5 માર્ક્સ. અને 5 માર્ક્સ આપણે ઈઝીલી લાવી શકીએ એમ છીએ. અને આ વખતે મોટા ભાગના જે હાર્ડ ટોપિક હતા એ તો પૂછાવાના નથી. તો ચાલો જોઈએ આ વખતે કયા પ્રશ્નો આપણે તૈયાર કરીએ તો ઓછી મહેનતે આપણે 5માંથી 5 માર્ક્સ આ ચેપ્ટરમાંથી લઈ શકીએ. તો મિત્રો, ચેપ્ટર 7 માંથી પ્રાણીઓનું ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમ, હવે આ ચેતાતંત્ર આપણા ટોપિકમાં પૂછાવાનું છે. હવે એમાંથી કયા પ્રશ્નો અગત્યના છે તો ધ્યાન રાખજો, પહેલો પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એ છે ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ નામ નિર્દેશન સાથે દોરો અને તેના કાર્યોનું વર્ણન કરો. તો આ પ્રશ્ન ચેતાકોષ વાળો આપણા માટે ખૂબ જ અગત્યનો છે મિત્રો, એની આકૃતિ પણ ખાસ તૈયાર કરજો, કારણ કે પૂછાવાની છે. ત્યાર પછી બીજા નંબરમાં જોઈએ તો માનવ મગજની રચના વર્ણો, એમાં મોટા ભાગે આકૃતિ તમારે થોડી હાર્ડ પડશે, આપણે સમજીએ છીએ, પણ પ્રેક્ટિસ કરવી જ પડશે, કારણ કે આકૃતિ તો પૂછાવાની છે અને સાથે સાથે જો આકૃતિનો આકાર તમે બરોબર પ્રોપર નહીં દોર્યો હોય તો માર્ક્સ કપાઈ જશે. એટલે 5માંથી મોટા ભાગે આપણે 3 માર્ક્સ જ મિત્રો મેળવી શકીશું, એટલે આકૃતિની ખાસ પ્રેક્ટિસ કરજો. ત્યાર પછી મગજની જો આકૃતિ અને એની રચના ન પૂછાય તો મગજના જે 3 ભાગો છે કયા કયા? અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજના કાર્યો વિશે પૂછાશે, બરોબર? અને 4 નંબરમાં પરાવર્તી કમાન ઉદાહરણ સાથે સમજાવો, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આની અંદર પરાવર્તી કમાનની આકૃતિ તમારે ફરજિયાત દોરવી પડશે અને તૈયાર પણ ખાસ કરજો. ત્યાર પછી 5 નંબરમાં જોઈએ તો પરાવર્તી ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચે શું ભેદ છે, તો આ તફાવત તમારે પૂછી શકાય. હવે આ હતા આપણા ચેતાતંત્રના 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. અને ત્યાર પછી 3 જે ટોપિકો થોડા હાર્ડ છે અને એ છે વનસ્પતિઓમાં સંકલન, ઉત્તેજના માટે તાત્કાલિક પ્રતિચાર, વૃદ્ધિને કારણે હલનચલન. આ 3 ટોપિકો મોટા ભાગે આ વખતે પૂછાવાના નથી, એટલે આપણી મોટા ભાગની ચિંતા અહીંયા દૂર થઈ જાય છે, બરોબર? ત્યાર પછી આપણે પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ એટલે કે હોર્મોન્સ, બરોબર, એનિમલ હોર્મોન્સ પૂછાશે. હવે આ અંતઃસ્ત્રાવમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિ, એના અંતઃસ્ત્રાવો અને એના કાર્યો આ આપણા માટે ખૂબ અગત્યના છે. તો પહેલો પ્રશ્ન એમાંથી પૂછાશે કે મનુષ્યમાં જોવા મળતી અંતઃસ્ત્રાવી ગ્રંથિ, હવે ગ્રંથિ એટલે ગ્લેન્ડ કહેવાય, ગ્લેન્ડ એટલે ગ્રંથિ, પૈકી કોઈ પણ 3 અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નામ લખો અને એના કાર્યો પણ જણાવો, એમ પણ પૂછી શકાય. તો આપણે જાણીએ છીએ કે
पिट्यूटरी ग्रंथि थायमस ग्रंथि एड्रिनल ग्रंथि शुक्रपिंड अंडपिंड आवी नौ ग्रंथिओ आपणा शरीरमां आवेली छे एमांथी त्रण ग्रंथिओ विशे आपणे दर्शाववानुं छे અને એમાંથી ઉત્પન્ન થતા કોઈ એક અંતઃસ્ત્રાવનું નામ અને તેનું કાર્ય કોષ્ટક સ્વરૂપે રજૂ કરો એટલે તમે જુઓ છો કે ચોપડીની અંદર અને ગાઈડની અંદર એનું આખું કોષ્ટક આપ્યું છે ખાસ તૈયાર કરજો કારણ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આ અંતઃસ્ત્રાવની અંદરથી શોર્ટ ક્વેશ્ચન્સ પણ પૂછી શકાય એટલે કે ટૂંકો પ્રશ્ન એક માર્ક્સનો આની અંદરથી પણ આવવાનો છે એટલે આ ખાસ તૈયાર કરજો ત્યાર પછી બીજા નંબરમાં અગત્યનો પ્રશ્ન જોઈએ ડાયાબિટીસ જેને આપણે મધુપ્રમેય કહીએ છીએ જે ઇન્સ્યુલિનની ઉણપથી થાય છે તો આ મધુપ્રમેય એટલે કે ડાયાબિટીસના કેટલાક દર્દીઓની સારવાર ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપીને કેમ કરવામાં આવે છે સમજાવો બરોબર તો આ હતા આપણા અગત્યના પ્રશ્નો અને આ ચેપ્ટરમાંથી કુલ 5 માર્ક્સ શું પૂછાશે જુઓ ઈઝી છે તમે ધારો તો જુઓ ચેતાકોષ વાળો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મગજ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ત્યાર પછી પરાવર્તી ક્રમાંક આ ત્રણ પ્રશ્નો તમે તૈયાર કરો તો ઈઝીલી 3 માર્ક્સની થિયરી તો ત્યાં જ આવી જશે બીજું અહીંયા અંતઃસ્ત્રાવો છે એ જો તમે તૈયાર કરો તો એમાંથી બે શોર્ટ ક્વેશ્ચન્સ તમારા મળી રહેશે એટલે મોટા ભાગના ઓછી મહેનતે થોડીક જ મહેનત કરો અને પાંચે પાંચ માર્ક્સ મિત્રો ઈઝીલી મેળવી શકે તો મારી દ્રષ્ટિએ આ ચેપ્ટરમાંથી આટલું જ તમે તૈયાર કરજો મિત્રો અને પાંચમાંથી પાંચ માર્ક્સ ઈઝીલી મેળવી શકશો બરોબર અને પછી જો સમય વધે તો એક્સ્ટ્રા તમારે તૈયાર કરવાની છૂટ છે પણ મારી દ્રષ્ટિએ આ બધા પ્રશ્નો જે મેં કીધા એ બોર્ડમાં મોટા ભાગે અત્યાર સુધીમાં વધારે વાર પૂછાયેલા છે અને પૂછાવાની શક્યતા પણ વધારે છે બરોબર તો આ ખાસ તૈયાર કરજો અને આ ત્રણ ટોપિકો તમારે તૈયાર કરવાના નથી કારણ કે આ વખતે બોર્ડની પરીક્ષામાં આ ત્રણ ટોપિકના પ્રશ્નો કટ કરી દેવામાં આવ્યા છે તો આ હતા ચેપ્ટર 7 સંકલન અને આપણે જાણીએ છીએ કે નિયંત્રણ અને સંકલનના ખૂબ જ અગત્યના પ્રશ્નો નેક્સ્ટ વિડિયોમાં પાછા નેક્સ્ટ અગત્યના ચેપ્ટર સાથે ફરી મળીએ છીએ ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો